હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું આખું વરસ સ્ટોર કરી શકાય એવી બટેટાની વેફરની રેસીપી તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બટેટાની વેફર બનાવવા માટે માર્કેટમાં આ રીતના મોટી સાઇઝના બટેટા મળતા હોય છે અને અત્યારે આપણે આની છાલ ઉતારી લેશું અને ત્યારબાદ આ બટેટાને સારી રીતે સાફ કરવાના છે તો બટેટાને દસથી પંદર મિનિટ માટે પાણીમાં પલાળી રાખવાના છે તો ત્યારે મેં એક મોટા તપેલામાં પાણી છે ભરીને રાખ્યું હતું એમાં બટેટા પલાળી દઈ અને જ્યાં સુધી બટેટા પલ ત્યાં સુધીમાં આપણે વેફર પાડવા માટે જે પાણી જોઈએ ગરમ એ મૂકી દઈશું તો અહીં મેં એક બીજા તપેલામાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે અને એની સાથે જ આપણે અહીં એક મોટી ચમચી ભરીને મીઠું એડ કરીશું અને મોડી વેફર બનાવીએ તો મીઠાનો ઉપયોગ ન કરવો હવે આ પાણી છે એ ગરમ કરવા માટે રાખી દેવાનું છે અને એની સાથે સાથે આપણે જે બટેટા પલાળીને રાખ્યા હતા એને સારી રીતે આવી રીતે હાથેથી જ સાફ કરી લેશું આપણે આ બટેટા છે સાફ થઈ ગયા છે તો હવે વેફર બનાવીએ અહીં પાણીમાંથી બટેટા ન કાઢવા વેફર બનાવો એ રીતે એક એક

પાણીથી સાફ કરવાનું છે તો તમે જોઈ શકો છો એક વખત પાણીમાં આપણે રાખીથી હવે મેં બીજું પાણી લીધું છે અને એને આપણે આ જે સ્લાઇસ છે એમાં એડ કરી અને એને સારી રીતે હાથેથી જ સાફ કરી લેશું આની આ પ્રોસેસ છે હું પાંચથી છ વખત કરી જ્યાં સુધી પાણી છે ચોખ્ખું ન થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરતી રહેવાની છે અને ઘણા લોકો પાણીમાં ફટકડી એડ કરીને ત્યારબાદ આ જે બટેટાની સ્લાઇસ છે એ એડ કરી દેતા હોય છે અને આખી રાત માટે સાઈડમાં રાખી દેતા હોય છે અને ત્યારબાદ સવારે સાફ કરીને ત્યારબાદ પણ વેફર બનાવતા હોય છે તો એ રીતે પણ તમે બટેટાની સ્લાઇસને સાફ કરી શકો પણ અત્યારે આપણે પાંચથી છ વખત આ બટેટાની સ્લાઇસને પાણી બદલતા જઈને સાફ કરી લેશું જેનાથી છેલ્લે જ્યારે તમે બટેટાની સ્લાઇસ છે તમે હાથમાં પાણી લઈને જોશો તો એકદમ ચોખ્ખું થઈ જશે તો બસ એકદમ ચોખ્ખું થઈ જાય ત્યારબાદ હવે આપણે આ સ્લાઇસ છે એને ગરમ પાણીમાં ઉકાળવાની છે તો અહીં આપણે પહેલેથી જે પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું એ ગરમ થઈ ગયું છે હવે આપણે અહીં પાણીમાં સમય એટલી સ્લાઇસ છે ઉમેરવાની છે અને ત્યારબાદ એક ઉભરો આવે ત્યાં સુધી જેને ઉકાળવાની છે વધારે વાર ઉકાળવાની નહીં નહીંતર જે બટેટાની સ્લાઇસ હોય એ તૂટી જાય છે અને એક વખત ઉભરો આવે તમે જોઈ શકો છો અત્યારે ઉભરો આવી ગયો છે તો હું ઝારાની મદદથી આ બધી સ્લાઇસને એક થાળીમાં લઈ લઈશ અને ત્યારબાદ અત્યારે આ સ્લાઇસ ખૂબ જ ગરમ હોય છે એટલા માટે તરત જ એને તમે સૂકવી ન શકો તો આ જે બધી સ્લાઇસ છે એને કોટનના કપડામાં થોડીવાર માટે ઠંડી થવા માટે રાખી દેવાની તો મેં હી એક ખાટલી રાખી છે એના ઉપર કોટનનું કપડું રાખી દીધું છે અને ત્યારબાદ આ જે આપણે સ્લાઇસ તૈયાર કરીને રાખી છે એને હું અત્યારે આમાં પાથરી દઈશ અને આનાથી જે વધારાનું પાણી છે એ પણ નીતરી જશે અને ત્યાં સુધીમાં આપણે બીજી વખત સ્લાઇસ છે એને ઉકાળી લેશું જ્યારે બીજી વખત તમે પાણીમાં સ્લાઇસ ઉમેરો બટેટાને ત્યારે સાથે સાથે એક ચમચી મીઠું પણ એડ કરું આ પ્રોસેસ દર વખતે કરવાની કારણ કે મીઠાનો ભાગ છે એ એક વખત બટેટાની સ્લાઇસ ઉકળી જાય ત્યારબાદ ઓછોથી તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની તો આ રીતે બટેટાની વેફર છે મેં ઉકાળીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે હાથમાં લઈ શકાય એટલી ઠંડી થાય એટલે એક કોટનના કપડામાં બધી જ વેફરને સૂકવી દેવાની છે તો અત્યારે એકદમ ઠંડુ થઈ ગયું છે અને હું વેફર છે અત્યારે ઘરમાં જ સૂકવી રહી છું તમે ડાયરેક્ટ તડકે પણ સૂકવી શકો તો અત્યારે હું બપોરે આ વેફર સૂકવી રહી છું તો આખી બપોર અને રાત આખી રાખી અને ત્યારબાદ સવારે વેફર છે આ રીતે એકદમ શિંક થઈ જશે અને ત્યારબાદ આપણે આ વેફરને તડકે રાખવાની છે તો તડકે લગભગ પાંચથી છ કલાક માટે રાખશો એટલે વેફર આપણી એકદમ સુકાઈ જશે આપણે આ વેફર છે એને આખું વર્ષ સ્ટોર કરવાની હોય છે તો એ વસ્તુ ખાસ યાદ રાખવી કે વેફરમાં મોઇશ્ચર બિલકુલ ન રહેવું છે તો તમે જોઈ શકો છો તડકે સુકવ્યા બાદ આપણી વેફર છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ વેફરને તળી પણ લઈએ તો તમે વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે જોયું જ હતું મેં તળીને બતાવ્યું તો એકદમ સફેદ થાય છે અને અને અત્યારે તમે તળો ત્યારે તેલ છે સારું એવું ગરમ કરી લેવાનું ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર આ વેફરને તળવાની છે તો આપડી આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી બટેટાની વેફર તૈયાર થઈ ગઈ છે બટેટાની વેફર બનાવવા માટે જે બટેટા છે મળતા હોય છે નવા બટેટા કહેવાય છે જે માર્ચ અને એપ્રિલમાં ખૂબ જ મળતા હોય છે અને તમે જોઈ શકો છો વેફર તળાઈને તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ બની છે તમે હાથેથી હું અમુક ભાંગીને બતાવું તો આ રીતની વેફર આપણી તૈયાર થઈ ગઈ છે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય